गारियाधार તાલુકાના પરવડી ગામે સીસી રોડનું નબળું કામ થયેલ એ બાબતે માર્ગની મકાન વિભાગ મંત્રીને રજૂઆત. તાજેતરમાં 2 માસ પહેલા સણોસરા ગારિયાધાર પસાર થયેલ રોડ જે પરવડીમાંથી પસાર થતો હોય છે, જે રોડ પરવડી ગામમાંથી 1.25 કિલોમીટર જેટલો સીસી રોડ હલકી ગુણવત્તાનું કામ થયેલ છે, જેથી તાત્કાલિક સંબંધિત એજન્સી સામે કડક પગલાં લેવા જોઈએ અને સંબંધિત અધિકારી સામે અથવા સંબંધિત કર્મચારીની દેખરેખ અને જવાબદારી નીચે થયેલ હોય, તેમ છતાં આટલી બધી નબળાઈ અને હલકી ગુણવત્તાનું કામ થયેલ હોય, આ માત્ર 2 મહિનાની અંદર સીસી રોડ તૂટી જતો હોય તો આવા અધિકારી કે કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને તાત્કાલિક પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને આગામી દિવસોમાં આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સાથે કુલદીપ પરમાર, ગારિયાધાર. પરવડે ગામમાં ભાવનગરથી ગારિયાધાર જે મેઇન રોડ પસાર થાય છે એમાં પરવડી ગામની અંદર 1.25 કિલોમીટર જેટલો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. એના માત્ર 45 દિવસ થયા છે. આ 45 દિવસની અંદર સીસી રોડ તૂટી ગયો છે. એની માથે ડામર પાથરવામાં આવ્યો છે. આ સરકાર ભ્રષ્ટ સરકાર જ્યારે આ ચૂંટણી ટાણે સીસી રોડની ઉપર જો ડામર પાથરવા માટે જો ભ્રષ્ટાચાર છુપાવીતી હોય તો આ તદ્દન પટે ખોટું છે અને ગ્રામજનોને અને વાહન ચાલકોને આવનારા સમયમાં પરેશાનીનો ભોગ બનવો પડે. ત્યારે અમે અગાઉ રજૂઆત ગુજરાત સરકારમાં ભુવેશ મોદીને પણ કરેલી છે અને ભાવનગરમાં કાર્યપાલક ઇજનેરને પણ કરેલી છે. હવે જોવાનું રહ્યું કે આ લોકો શું કરે છે આગળ. આ રોડ જો સારો કરવામાં નહીં આવે તો ગાંધી સિદ્ધા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જો એના પર જાહેર તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપીએ છીએ. ભૂપતભાઈ ભવનભાઈ ગોયાણી, પરવડી ગામ સરપંચ. જે સણોસરાથી પરવડી સુધીનો રોડ બનેલો છે તેમાં જે પરવડી ગામમાં સીસી રોડ બનેલો છે તે ખૂબ નબળી, હલકી અને બહુ ખરાબ પરિસ્થિતિમાં બનેલો છે. જે એનો સાઇડ પ્લાન અને જે એને વર્ક ઓર્ડર પ્રમાણે બનવો જોઈએ તે બન્યો નથી અને સાઇડ પૂરવાની હોય એ બરાબર પૂરી નથી. અને અત્યારે હજી હાલ તો હજી 2 મહિના હજી પૂરા થયા નથી, ત્યાં હજી તૂટવા મળ્યો છે 45 દિવસની અંદર. અને ત્યાર પછીનો એ લોકો થીંગડા મારી ગયા છે, માથે ડામર કરી ગયા છે, પણ એ બધું તૂટી જાય છે. હાલ હજી ખાડા છે અને તૂટવા લાગ્યો છે આ રોડ 2 મહિનાની અંદર. અને એના વિષયમાં 2 શબ્દ અમારા વિવેક.